ચાર પાંચ ખેડૂતો છે તે એક જગ્યાએ બેઠા હતા અને એમાંથી એક ખેડૂતે રમૂજ કરી કે અત્યારે આપણે આ જે વિડીયો સાંભળી છીએ તેમાં વિડીયોવાળા ભાઈઓ છે તે એવી વાતો કરે છે કે કપાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા જે વર્ગ છે તેમને અત્યારે ડિસ્પેરિટી છે તે નથી બેસતી તો બીજા ખેડૂતે કીધું કે ડિસ્પેરિટી એટલે શું તો ત્રીજો ખેડૂત બોલ્યો કે આ ડિસ્પેરિટી એટલે કે આપણો જે કપાસ લઈ જાય તેમાંથી વળતર છે તે ટૂંકમાં નફો છે તે ઓછો મળે છે તો ચોથા ખેડૂતે કીધું કે મેં ગયા વર્ષે સત્તરસો રૂપિયામાં કપાસ વેચી નાખ્યો હતો અને પાછળથી તેજીનો જોરદાર કરંટ છે તે જોવા મળ્યો અને સિત્તાવીસો ઇઠાવીસો રૂપિયા સુધી કપાસના બજાર ભાવ બોલાઈ ગયા તો પાંચમો ખેડૂત બોલ્યો કે મેં સિત્તાવીસો રૂપિયામાં વેચી નાખો તો મને તમારા ચારેય કરતાં ડિસ્પેરિટી છે તે વધારે મળી તો ઓલા ચારેય જે ખેડૂત હતા તેમણે કીધું કે લા તારી વાત તો સાચી છે અમે ચારેય સત્તરસો રૂપિયામાં વેચી નાખ્યો અને તે એકલાએ ઇઠ્ઠાવીસો રૂપિયામાં વેચ્યો તો અમારે મણે અગિયારસો રૂપિયા તારા કરતાં ઓછા મળ્યા તો અમને ત્યારે ડિસ્પેરિટી નથી બેસતી પરંતુ અમે ચારેય કોઈને કીધું કે અમારે ડિસ્પેરિટી ઓછી બેસી છે તો આ વર્ષે અમને વધારે બેસાડી દો ખેડૂત મિત્રોની આ વાત જાણીને ખરેખર મને આશ્ચર્ય અને નવાઈ લાગી કે ખેડૂતો પણ મૂંગા મોઢે કેટલું બધું સહન કરે છે ચારેય ખેડૂતોએ સત્તરસો રૂપિયામાં કપાસ વેચી નાખ્યો તો તેનો કોઈ પણ જાતનો અફસોસ કે મનમાં એવો કોઈ પણ પ્રકારનો ડર છે તે નહોતો ખૂબ સારી રીતે કહેવાય ને કે આમ એકદમ મરજિંગથી વાતો કરતા હતા અને કહેતા હતા કે ખેડૂતોને ઓછા ભાવ મળે છે તોય ખોટી ખોટો દેકારો કે હાહાકાર છે નથી મચાવતો આપણે પણ કપાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા જે લોકો છે તેમને આપણે નમ્ર વિનંતી કરી કે તમારી વાત પણ થોડી ઘણી કદાચ સાચી હશે પરંતુ આટલો ઉહાપો છે તે થોડી ઘણી તેજી બજારમાં આવતી હોય ત્યારે તમારે આવો ઉહાપો કે ખોટો દેકારો છે તે ન કરવો જોઈએ કારણ કે જે ખેડૂત મિત્રોએ ગયા વર્ષે સત્તરસો રૂપિયામાં પોતાનો કપાસ છે ત્રણ તોડ મહેનત કરીને અઢળક ખેતી ખર્ચ કરીને રાત દિવસ જોયા વગર ગુલાબી ઈયળનો પણ એટલો બધો આંતક છે તેની વચ્ચે ઉત્પાદન લઈને ગયા વર્ષે તમને સત્તરસો રૂપિયામાં કપાસ આપ્યો હતો અને પાછળથી ઘણી બધી તેજી જોવા મળી તો અમે ક્યાં જોવા આવ્યા હતા કે અમારી પાસેથી તમે સત્તરસો રૂપિયામાં ખરીદેલો કપાસ છે તે ખૂબ ઊંચા ભાવમાં તમે વેચ્યો છે કે નથી વેચ્યો પરંતુ ત્યારે તમને અનેક ગણી ડિસ્પેરિટી છે તે બેસી હશે કોઈ ખેડૂતે કીધું કે અમને ગયા વર્ષે સત્તરસોમાં અમે કપાસ વેચી આવ્યા હતા અને પાછળથી સિત્તાવીસો અઠ્ઠાવીસો રૂપિયા થયા તો મને અમને એક હજારથી અગિયારસો રૂપિયા ઓછા મળ્યા છતાં પણ અમે કાંઈ બોલ્યા નહીં ખેડૂતોની વાત ખરેખર આ એક કદર કરવા જેવી બાબત છે કે ખેડૂત મિત્રો પાણીના ભાવે પોતાનો પાક છે તે ઘણી વખત વેચી નાખતો હોય છે અને પાછળથી ધીંગી ગાંડી તેજી છે તે જોવા મળતી હોય છે છતાં પણ આપણો ખેડૂત છે તેનું તે વાતની રટણ પણ બીજા સમક્ષ નથી કરતો કે મને ગયા વર્ષે આટલી બધી ખોટ ગઈ હતી તો આપણે પણ આવા લોકોને નમ્ર વિનંતી કરી છે કે થોડી ઘણી તેજી આવે તો ત્યારે તમે રાજી થાવ કારણ કે ગયા વર્ષે ખેડૂત મિત્રોને ઘણી બધી નુકસાની છે તે ઓછા ભાવમાં જે ખેડૂત મિત્રોએ કપાસ વેચી નાખ્યો હતો તેવા ખેડૂત મિત્રોએ ભોગવી હતી અને આ વર્ષે તમે એવું વિચારો કે ખેડૂત મિત્રો કપાસ સાચવે અને સારી તેજીનો લાભ મળે તો ગયા વર્ષે જે ખોટ ગઈ હતી તે ખોટ છે તે આ વર્ષે સારી તેજી જોવા મળે તો ખેડૂત મિત્રોને બુરાઈ જાય તો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી અમે અમારા અનુભવ આધારિત તમારા સુધી અમે બતાવી અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી પરંતુ તમને ફાયદો થઈ શકે તેમ હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને સરસ મજાના કપાસના બજાર ભાવો મેળવી કપાસની ખેતીમાં ખૂબ આગળ વધો તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં પૂરી કરી છે ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર